नमस्कार मित्रों मित्रों एसएस गुजरात ना आ वीडियो में हूँ गिरीश चौधरी आपनु स्वागत करू छु। मित्रों एसएस गुजरात में नवू वर्जन अपडेट करवामां आव्यु छे अने ए अपडेट में आपणने नवू शू मळशे ए आपणे आजे विगतवार चर्चा करीशुं। तो कंपनी द्वारा जे नवू वर्जन अपडेट करवामां आव्यु छे एना विशे आपणे जाणीए। मित्रों एसएस गुजरात आप ज्यारे ओपन करो छो त्यारे आप कोई जिल्लाना लॉगिन पर क्लिक करशो तो आपने नीचे वर्जन लखेलो आवशे एसएस वर्जन 2.3.0, मतलब के कंपनी द्वारा आ वर्जन 2.2 માંથી 2.3.0 કરવામાં આવ્યું છે અને એ વર્જન અપડેટ કરવામાં આવ્યું છે એમાં આપણને ઘણી બધી ફેસિલિટી નવી મળી રહી છે એના વિશે આપણે આજે જાણીશું। તો એ જાણવા માટે સૌથી પહેલા તો આપણે કોઈ પે સેન્ટરમાં લોગિન કરીશું। હવે આ એક પે સેન્ટરમાં મેં અત્યારે લોગિન કર્યું છે એમાં આપ જોઈ શકો છો ઉપરની બાજુ કે એક વર્ષનું મેન્યુ આપણને દેખાઈ રહ્યું છે એની પાછળ ક્લિક કરશો તો આપણને 2019-20 અને 2020-21 વર્ષ દેખાશે। તો 2019-20માં જશો તો 2019-20ના તમામ પ્રકારના હિસાબો જેમ કે પગાર બિલ છે, મોંઘવારી બિલો છે, માસિક પત્રક છે એ આપણને જોવા મળશે અને 2021માં આવશો તો 2021ના હિસાબો આપણને જોવા મળશે। હવે આવતા વર્ષે ફરીથી એક વર્ષ નવું નીચે ઉમેરાઈ જશે તો જેમ જેમ વર્ષો જશે એમ એમ એના વર્ષો નીચે ઉમેરાતા જશે અને એનો હિસાબ આપણને મળતો રહેશે। સમજો કે 5 વર્ષ પછી આપણે 2019-20નો હિસાબ જોઈએ છે કે કોઈ બિલ જોઈએ છે તો એ પણ આપણને ઓનલાઈન મળી રહેશે। તો આ એક સૌથી મોટું અપડેટ છે, સૌથી મોટો ફાયદો છે કે જૂના વર્ષોનો હિસાબ આપણને મળી જશે। હવે મિત્રો એના સિવાય જે અપડેટ આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ। મિત્રો આ અપડેટ જે હતું એ અપડેટમાં એક વસ્તુ આપણે રહી ગઈ છે, તો કદાચ આપ મોબાઈલમાં ખોલો છો અને મોબાઈલમાં આ વર્ષ બદલવામાં આપણને કોઈ મુશ્કેલી આવી રહી છે તો એની જે સ્ક્રીન છે એને લેન્ડસ્કેપ કરી દીજો, મતલબ કે આડી સ્ક્રીન પોર્ટ લાઇટના બદલે લેન્ડસ્કેપ કરશો અને પછી વર્ષ ચેન્જ કરશો તો વર્ષ ચેન્જ થઈ જશે। હવે મિત્રો અત્યારે હું તાલુકા લોગિનમાં છું તો તાલુકા લોગિનમાં પણ એક અગત્યનો અપડેટ આપવામાં આવ્યું છે, જેમ કે આપણો એક કોઈ તાલુકો હોય અને એમાં 3 મંડળી હોય અને ત્રણેયના નામ અલગ અલગ હોય, કોઈ મંડળીનું નામ સરસ્વતી હોય, કોઈ મંડળીનું નામ અલગ હોય, તો એ મંડળીના નામ ઉપર જે આવતા હતા પ્રિન્ટમાં ત્યાં આપણને મુશ્કેલી પડી રહી હતી, ત્યાં મંડળીના નામ ચેન્જ થતા થતા તો એ અપડેટ આપવામાં આવ્યું છે। તો અહીં હું જે ટીપીઓનું આઈડી છે તેની પાછળ ક્લિક કરીશ અને ત્યાં પ્રોફાઇલ પર ક્લિક કરીશ। પ્રોફાઇલમાં હું જોઈશ તો અહીં તાલુકા શિક્ષક મંડળી, જિલ્લા શિક્ષક મંડળી અને તાલુકા પંચાયત મંડળી ત્રણેયના નામ લખવાની સગવડ આપી છે, મતલબ કે અહીં તમે જે નામ લખશો એ દરેક જગ્યાએ ડિસ્પ્લે થશે। તો કોલમ નંબર 23માં તાલુકા શિક્ષક મંડળી છે તો એમાં તમે જે પણ મંડળીનું નામ હશે એ મંડળીનું નામ લખી દો, જો તાલુકા શિક્ષક મંડળી નામ હોય તો એનું નામ પણ તાલુકા શિક્ષક મંડળી જ લખી દો તો એ દરેક જગ્યાએ પ્રિન્ટમાં અને દરેક જગ્યાએ ડિસ્પ્લે થશે। કોલમ નંબર 27માં જિલ્લા શિક્ષક મંડળી છે તો એમાં જે નામ હોય એ બીજી મંડળી, સમજો કે આપણે કોઈ તાલુકાની બીજી મંડળી છે અને એ અહીં આપ લખવા માંગો છો તો એ પણ આપ લખી શકો છો। કોલમ નંબર 28 જુઓ, ત્યાં તાલુકા પંચાયત મંડળી છે તો એમાં પણ આપણી કોઈ ત્રીજી મંડળી છે અને એનું નામ આપવા માંગો છો તો એ પણ આપ આપી શકો છો। બીજી એક સ્પષ્ટતા કરી લઉં કે કોલમ નંબર 27 જે જિલ્લા શિક્ષક મંડળી છે ત્યાં જિલ્લા શિક્ષક મંડળી હોય તો ઠીક, ના હોય તો તમે તાલુકા મંડળી પણ ત્યાં એડ કરી શકો છો અને આપણું કામ આપણે એ રીતે આસાન થઈ શકે છે, મતલબ કે દરેક જગ્યાએ પ્રિન્ટમાં અહીં જે નામ ટાઈપ કરશો એ નામ પ્રિન્ટમાં આવશે। આ જે વિગત છે ટીપીઓ શ્રીની એ વિગતમાં જે કંઈ ભરવાનું બાકી હોય જેમ કે નામ છે તો નામ પણ એમાં ભરી દેજો। તો આ એક મંડળીનું અપડેટ છે, મંડળીના જે નામમાં વિસંગતતા આવતી હતી એ એકદમ સરળ આસાન કરી દેવામાં આવ્યું છે અને એ અપડેટ આપણને આપવામાં આવ્યું છે। હવે મિત્રો જે પગાર બિલમાં આપણે જોઈએ તો પગાર બિલ પ્રિન્ટમાં જઈ અને આપણે કોઈ બિલને પ્રિન્ટ કરીશું તો અહીં આપ જુઓ છો તો સંયુક્ત બિલનો ઓપ્શન આપવામાં આવ્યું છે, તાલુકામાં પે સેન્ટરમાં દરેક જગ્યાએ સંયુક્ત બિલનો ઓપ્શન આપવામાં આવ્યું છે તો આ પણ ઓપ્શન આપણને કામમાં લાગશે, આપણે આ બિલને પ્રિન્ટ આપીશું તો આપ જોઈ શકો છો કે ઉપર કોલમ નંબર આપવામાં આવે છે, ઉપર કોલમ 1-2 થી ચાલુ કરી અને જેમ કે 7 નંબર છે મોંઘવારી તો આ 7 નંબરનું કોલમ શાળામાં હોય, પે સેન્ટરમાં હોય કે તાલુકામાં હોય દરેક જગ્યાએ મોંઘવારીનું જ રહેશે। તો આ એક સૌ મોટું અપડેટ છે કે આ આપણને દરેક કોલમ સરખા કરી દીધા છે શાળામાં, પે સેન્ટરમાં અને તાલુકામાં અને એ જ કોલમ રહેશે, કોઈ કોલમ ચેન્જ નહીં થાય। 9 નંબરનું કોલમ છે એ મેડિકલનું જ રહેશે દરેક જગ્યાએ, તો હવે આપણે કોલમ નંબરના આધારે પણ આપણે એને આસાનીથી જોઈ શકીએ છીએ કે કોઈ ડેટા જોવો હોય આપણે તો ખાલી કોલમ નંબર કોઈ આપણને આપે તો એનો ડેટા આપણે
કોલમ નંબરના આધારે જોઈ શકીએ છીએ. તો આ એક મોટું અપડેટ છે મિત્રો. હવે પગાર બિલ પ્રિવ્યુ પણ આપ્યું છે. ઘણી વખત એવું બનતું હતું કે પે સેન્ટર અને શાળામાંથી જે પ્રિન્ટો આવી રહી હતી એ પ્રિન્ટોમાં પગાર બિલ સંયુક્ત બિલ હોય, તો આ પ્રિવ્યુ રિપોર્ટમાં જશો તો એ બિલ આસાનીથી એની સાથે આપ મેળવણું કરી શકશો અને એને અપ્રૂવ કરવામાં આપને સરળતા રહેશે. તો પે સેન્ટર અને તાલુકા બંને જગ્યાએ આ પગાર બિલ પ્રિવ્યુ રિપોર્ટ આપ્યો છે. આપ અહીં એક્સેલમાં લેવા ઈચ્છતા હો તો ઓકે આપો, અને જો કેન્સલ આપશો તો પ્રિન્ટ ઓપન થશે. તો પ્રિન્ટમાં શાળા વાઇઝ એનું જે બિલ છે એ બિલની રકમ અહીં આવી ગઈ છે. તો આ રકમના આધારે આપ ચેક કરી અને આસાનીથી એને અપ્રૂવ કરી શકો છો. તાલુકા અને પે સેન્ટર લેવલે બંને લેવલે આ સુવિધા મૂકવામાં આવી છે, તો આ અપ્રૂવ કરવામાં આપણે સરળતા રહેશે. મિત્રો, અત્યારે આપ જોઈ શકો છો આપણે એક શાળામાં લોગિન થયા છીએ, અને એ શાળામાં આપણે માહિતી ઉમેરવી, એમાં શિક્ષકની માહિતી જે છે ત્યાં જઈશું. તો ત્યાં બે વસ્તુ નવી છે, બે અપડેટ આપણને આપવામાં આવે છે. પહેલું એક અપડેટ છે સીપીએફ નંબર, સીપીએફ પ્રાન નંબર જે છે આપનો, એ પ્રાન નંબર 12 ડિજિટનો એ આપણે અહીં એડ કરવાનો છે. એ નંબર લખ્યા પછી આપે ટેબ કી આપવાની છે, અને ટેબ કી આપશો એટલે એ નંબર નોટ થઈ જશે. તો મિત્રો, આ કામ છે, આ કામ આપે ઝડપથી પૂરું કરી દેવાનું છે. એકાદ મહિનામાં આ કામ પૂરું થઈ જાય એ જરૂરી છે. દરેક તાલુકાનું કામ, આ જે પ્રાન નંબર છે એ શિક્ષકના એડ થઈ જાય એ જરૂરી છે. તો જેના લીધે સિસ્ટમમાં પ્રાન નંબર આવી જાય અને જરૂર પડે ત્યાં આ પ્રાન નંબર નો ઉપયોગ કરી શકાય. જેમ કે સીપીએફ જમા કરવામાં પ્રાન નંબરની જરૂરિયાત ઊભી થાય તો એની પણ આપણે અહીંથી એ નંબર ત્યાં આપી શકીએ. હવે મિત્રો, અહીં આપ જુઓ છો તો આ એક શિક્ષકનું નામ છે, અને શિક્ષકના નામની નીચે એક આપણને કોડ દેખાઈ રહ્યો છે. એ કોડ શું છે એ આપણે સમજીએ. તો આ એક એસએસનો યુનિક કોડ છે કે એના આધારે શિક્ષક પોતાનું કામ કરી શકશે. મિત્રો, કોડની વાત કરીએ એના પહેલાં એની જરૂરિયાત કેમ ઊભી થઈ એ પણ આપણે વાત કરી દઈએ. તો આ કોડની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કે ઘણીવાર શિક્ષકો પોતાના મોબાઈલ નંબર બદલી નાખતા હતા, અને આ મોબાઈલ નંબર બદલાઈ જતો હતો તો એના લીધે શિક્ષકો લોગિન નહોતા કરી શકતા. તો લોગિન કરવા માટે આ એક સરળતાથી આ એક કોડ આપી દીધો છે, અને આ કોડના આધારે શિક્ષક લોગિન કરી શકશે. આ કોડ પરમેનન્ટ કોડ હશે, એસએસનો સિસ્ટમ જનરેટેડ કોડ છે. હવે આ કોડ યાદ રાખવો પણ સરળ છે અને એને આપણે પહેલાં સમજી લઈએ. તો આગળના જે આંકડા છે એ 24 છે, રાજ્યના છે. જેમ કે ડાયસમાં આપણે જે ડાયસ કોડમાં છે એ જ છે. એના પછી બે આંકડા છે જિલ્લાના છે, જેમ કે 13 નંબર આપણને દેખાઈ રહ્યો છે જિલ્લાનો છે. એના પછી 01 છે એ તાલુકાનો કોડ છે. તો તાલુકામાં, તો મતલબ કે આગળના 2, 4 અને 6 કોડ સેમ હશે, કોઈ ફેરફાર કોઈને હશે નહીં. એના પછી જિલ્લા પંચાયત માટે 01 અને નગરપાલિકા માટે 02. તો જિલ્લા પંચાયત અષ્ટકની શાળા હશે એના માટે 01 કોડ છે, અને નગરપાલિકા અષ્ટકની શાળા હશે એના માટે 02 કોડ છે. તો આટલા સુધીના આંકડા આપણે યાદ રાખવાની જરૂર નથી, કેમ કે આગળના બધા જ આંકડા દરેક શાળાના, દરેક ટીચરના, મતલબ કે એક તાલુકાની કે એક નગરપાલિકાની શાળાના દરેક ટીચરના સેમ હશે, કોઈ ફેરફાર હશે નહીં. હવે છેલ્લા 4 આંકડા છે એ સિસ્ટમના આંકડા છે, સિસ્ટમ જનરેટેડ કોડ છે. તો એ 4 જ આંકડા આપણે યાદ રાખવાના છે. તો આસાનીથી તમે આ કોડ યાદ રાખી શકશો અને આ કોડના આધારે તમે લોગિન કરી શકશો. જેમ કે અત્યારે ટીચર લોગિન મોબાઈલ નંબરના આધારે થઈ રહ્યું છે, એ અત્યારે આપ આ કોડના આધારે પણ કરી શકશો અને મોબાઈલ નંબરના આધારે પણ કરી શકશો. પણ સમય જતાં એને મોબાઈલ નંબરના આધારે લોગિન બંધ થઈ જશે અને માત્ર આ કોડના આધારે જ આપ લોગિન કરી શકશો. તો આ કોડ એસએસ સિસ્ટમનો એક ઇન્ટરનલ કોડ છે, જે આપણને લોગિન કરવામાં કે એસએસ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આપણને મદદરૂપ થશે. હવે મિત્રો, આગળના અપડેટની આપણે વાત કરીએ. મિત્રો, આપણા જે બિલો છે, એરિયસ બિલો ટીએ છે, એ તમામ પ્રકારના બિલો પર પણ કામ ચાલુ છે, અને એ કામ જેવું જ પૂરું થશે એવું જ એ બિલનું પણ અપડેટ કંપની આપી દેશે. મતલબ કે આપના તમામ પ્રકારના જે એરિયસ બિલ છે એ પણ ધીમે ધીમે માનનીય નિયામક સાહેબશ્રીની સૂચના મુજબ ઓનલાઈન થવા જઈ રહ્યા છે, અને એ ઓનલાઈન થશે એટલે તમામ પ્રકારના બિલ આપ ઓનલાઈન કરી મોકલી શકશો. મતલબ કે તમામ પ્રકારના બિલ છે એનું એ તાલુકામાં ઓનલાઈન જ આવશે શાળામાંથી. તો એ પણ આપણને એક મોટો ફાયદો થશે, અને જે આપણે જે વારંવાર ઓફલાઈન બિલો મોકલવા પડે છે, બિલો ગુમ થવાની ફરિયાદ ઉઠે છે, એ ફરિયાદ નહીં ઉઠે અને તમામ બિલ ઓનલાઈન થઈ જશે અગત્યનું. તો આ એક શિક્ષક માટે મિત્રો સૌથી અગત્યનું અપડેટ છે, અને એ શિક્ષકને ભવિષ્યમાં ખૂબ જ લાભકર્તા નિવડશે.
આભાર મિત્રો.